ધોરણ છ ચેપ્ટર પાંચ પાયાના આકારોની સમજૂતી. આકારો એટલે આપણે જોઈએ જ ઘણા બંધ વક્ર છે, ખુલ્લો વક્ર છે, સીધું સપાટ એટલે કે સમતલ આકાર હોય એના, તો એવા બધા આકારો છે એના ઉપરથી આપણે જોયા. પણ એ આકારો બને છે નાથી, તો કે રેખાખંડ છે, રેખા છે, બરાબર. તો આપણે પહેલાં જોઈએ રેખાખંડનું માપન, કે રેખાખંડનું આપણે માપન કરવું હોય તો કઈ રીતે કરાય. તો કે રેખાખંડ છે એ તો રેખાનો શું છે, એક ભાગ છે, કે રેખા છે એની અંદર જ છે આપણે ઘણા બધા રેખાખંડ રહી જાય મળી જાય, એટલે કે એ રેખાખંડ શું છે, રેખાનો એક ભાગ છે. રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે. આપણે આ રેખાખંડ દોર્યો બરાબર, આ એ અને આ બી, રેખાખંડ એ બી. તો આપણે અહીંયા આને શું કરીએ, આને માપીએ, તો આમાં જે આપણને માપ મળે એ શું થયું, રેખાખંડની લંબાઈ થઈ. રેખાખંડનું માપન શક્ય છે, આપણે માપી શકીએ છીએ ને, એને આપણે ફૂટપટ્ટીથી માપવું હોય તો માપી શકીએ, અથવા કોઈ પણ બે રેખાખંડ લઈએ બરાબર, તો એ બે રેખાખંડ સરખા છે કે નહીં તો આપણે એવી રીતે એને માપી શકીએ છીએ. ચોક્કસ એક આપણને ફૂટ સ્કેલથી માપીએ તો શું થાય, ચોક્કસ એક માપ મળે કે 5 સેમીનું છે, 6 સેમીનું છે, જેટલા સેમીનું હોય એટલું આપણને માપ મળી જાય. દરેક રેખાખંડનું માપન એ અનન્ય સંખ્યા છે. મેં કીધું ને કે આપણે માપીએ તો શું થાય કે 5 સેમી છે, 6 સેમી છે, એક અનન્ય સંખ્યા એટલે કે એક સંખ્યા મળે છે આપણને માપમાં. તો જેને તેની લંબાઈ કહેવામાં આવે છે, એ જે સંખ્યા મળી એ શું થયું, એની લંબાઈ થઈ. તે રેખાખંડની સરખામણી કરવામાં ઉપયોગી થશે. આપણે બે રેખાખંડ લઈએ બરાબર, એક 5 સેમીનો લીધો હોય ને એક 4 સેમીનો લીધો હોય, તો આપણને સંખ્યા મળી ગઈ કે આ 5 સેમીનો છે અને આ 4 સેમીનો છે. એને આધારે આપણે શું કરી શકીએ છીએ, રેખાખંડની સરખામણી કરી શકીએ છીએ. હવે આપણે રેખાખંડની સરખામણી 3 રીતે કરી શકીએ. કઈ 3 રીતે, તો કે અવલોકન વડે સરખામણી, ટ્રેસિંગ દ્વારા સરખામણી, અને માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. તો હવે આપણે આ ત્રણેયના નામ લઈએ, હવે આને આપણે વધારે સમજૂતી મેળવશું. હવે આપણે જોઈએ રેખાખંડનું માપન, એની આપણે 3 રીત જોઈએ. એમાં પહેલા પહેલી રીત અવલોકન વડે સરખામણી. આપણે બે રેખાખંડ લેવાના તો જ આપણે એની સરખામણી કરી શકીએ. બે રેખાખંડોની સરખામણી કરી અવલોકન દ્વારા રેખાખંડનું માપન કરી શકાય છે. એટલે કે આપણે કોઈ પણ બે રેખાખંડ લેવાના, અહીંયા આપણે લીધા એ બી અને પી ક્યુ. હવે એની સરખામણી કરવાની બરાબર, કે આ જોયું તો આ કેવો રેખાખંડ છે, મોટો છે, આ નાનો, બરાબર. આપણને જોતા ખબર પડે છે, તો એ શું કર્યું, આપણે સરખામણી કરી અને અવલોકન કર્યું કે આ રેખાખંડ મોટો છે અને આ રેખાખંડ નાનો છે. તો એના દ્વારા આપણે શું કરી શકીએ છીએ, રેખાખંડનું માપન કરી શકીએ છીએ કે આ રેખાખંડ છે એ મોટો છે અને આ રેખાખંડ છે એ નાનો છે. પણ આમાં આપણને ખાલી એટલું ખબર પડી કે આ મોટો છે નાનો છે, એનું પરફેક્ટ જે ચોક્કસ માપ હોય છે એ ચોક્કસ માપ આપણને મળી શકતું નથી. ખાલી આપણે અવલોકનથી કહી શકીએ છીએ કે આના કરતાં આ રેખાખંડ મોટો છે અને આના કરતાં આ રેખાખંડ નાનો છે, આપણને કોઈ ચોક્કસ માપ મળી શકતું નથી. એટલે આપણે સૌથી વધારે આપણે માપી શકીએ આના દ્વારા રેખાખંડની બરાબર માપ, પણ આ છે એ ચોક્કસ માપ હોતું નથી, કે આના દ્વારા આપણે યોગ્ય માપ મેળવી શકતા નથી. બીજું છે ટ્રેસિંગ દ્વારા સરખામણી. તો રેખાખંડની લંબાઈનું માપન કરવા ટ્રેસિંગ કાગળ લઈ તેના પર બંને રેખાખંડને ટ્રેસ કરો, તેના પરથી રેખાખંડની સરખામણી થઈ શકે છે. હવે ટ્રેસિંગ દ્વારા આપણે સરખામણી કરવી એટલે શું કરવાનું, તો કે પહેલાં રેખાખંડ આપણે લીધા બે, આયા છે એ બી અને પી ક્યુ, તો એના માટે શું કરશું, આપણે ટ્રેસિંગ કાગળ લેશું, એના ઉપર તમારે શું કરવાનું, વારાફરતી બે રેખાખંડને ટ્રેસ કરો, એટલે કે એના ઉપર તમારે મૂકવાના. પછી તમને એના ઉપર ખબર પડશે કે રેખાખંડની સરખામણી એના ઉપરથી કરી શકશો કે કયો રેખાખંડ મોટો છે અને કયો રેખાખંડ નાનો. આમાં એમ જ થશે કે તમે જો એમ ચોક્કસ માપ જોતું હોય કે આ કેટલો લાંબો છે કે આ કેટલો નાનો છે બરાબર, તો એનું ચોક્કસ માપ આપણને આના ઉપરથી મળી શકશે ને. ખાલી આપણે એટલું કહી શકીએ કે નહીં આ બેમાં થોડોક ફેર છે, કે આ આટલો મોટો છે ને આટલો નાનો છે, પણ ચોક્કસ માપ આપણે આ બે રીતથી મેળવી શકશું ને, અવલોકન વડે સરખામણી અને ટ્રેસિંગ દ્વારા સરખામણી, આ બેથી આપણે ચોક્કસ માપ મળતું નથી. હવે ત્રીજું છે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. તો માપપટ્ટી એટલે કે સ્કેલ. તો આપણે રેખાખંડની લંબાઈ માપપટ્ટીથી માપી શકાય છે. રેખાખંડનું ચોક્કસ માપન કરવા માટે દ્વિભાજક અને માપપટ્ટીનો ઉપયોગ વધુ ચોક્કસ માપ આપે છે. એટલે શું, તો કે આપણે માપપટ્ટીથી માપીએ તો શું થાય, આપણને ચોક્કસ એક માપ મળી શકે કે 5 સેમી છે, 4 સેમી છે, 3 સેમી છે, જેટલું હોય એટલું આપણે એને માપી શકીએ છીએ. અને દ્વિભાજક એટલે શું, તો કે તમે સાધનનો કંપાસ જોયો જ હશે બરાબર, તો એમાં એની અંદર એક પરિકર આવે છે, એ શું કહેવાય, તો કે એ દ્વિભાજક કહેવાય. તો માપપટ્ટી અને દ્વિભાજકથી છે આપણને એક ચોક્કસ માપથી આપણે છે એને રેખાખંડનું માપ કરી શકીએ છીએ. રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજકનો ઉપયોગ વધારે સરળ.
બેથી આપણને માપ મળે જ છે, ચોક્કસ માપ મળી જાય છે, પણ વિભાજકનો ઉપયોગ વધારે સારો. શું કામ એને? કારણ કે આપણે ક્યારેક માપપટ્ટીથી ઉપયોગ કરતા હોય બરાબર, તો એની જાડાઈ શું હોય તો કે વધારે હોય, તો એના લીધે શું થાય, માપ લેવા તકલીફ પડે. તમે ક્યારેક રેખાખંડ દોરેલો હોય એમાં ફૂટપટ્ટીથી તમે માપો બરાબર સ્કેલથી, તો ક્યારેક રેખા સ્કેલ છે એની જાડાઈ વધારે હોય, અથવા તમારો ક્યારેક હાથ હાડાવડું રહી ગયો હોય, તો એનાથી ચોક્કસ માપ આપણને મળી શકતું નથી. પણ આપણે દ્વિભાજક, દ્વિભાજકમાં શું હોય છે, પરિકરમાં એક પોઈન્ટ જ હોય છે, એ કેવો હોય છે, એકદમ સાવ ઝીણો એવો હોય છે કે સાવ પતલો, કે એનાથી તમને છે એ ચોક્કસ મળી જાય છે, એમ ચોક્કસ એક ધાર હોય છે, તો એનાથી આપણને ચોક્કસ માપ મળે છે. તો એક આ રેખાખંડ એ બી છે, એના ઉપર બિંદુ સી છે, તો આ રેખાખંડ એ બી ઉપર આપણે બિંદુ સી લખીએ બરાબર, તો શું આપણે કહી શકીએ કે એ સી વત્તા સી બી બરાબર શું થાય, એ બી થાય બરાબર. તો આપણે કહી શકીએ કે સી છે એ શું છે, તો કે મધ્ય બિંદુ છે બરાબર, રેખાખંડમાં વચ્ચે આવેલું છે. હવે આપણે ત્રણ રીત જોઈ, એક અવલોકન દ્વારા સરખામણી, ટ્રેસિંગ દ્વારા સરખામણી, અને માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. ત્રણ રીતે આપણે રેખાખંડનું માપન કરી શકીએ છીએ, પણ સૌથી વધારે યોગ્ય માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. એમાં આપણને ચોક્કસ માપ મળે છે. માપપટ્ટીમાં હજી થોડુંક આપણને માપમાં ઓછો વધારો થાય, પણ દ્વિભાજક છે એનો ઉપયોગ વધારે સારો. હવે ત્રિકોણ વિશેનો એક નિયમ કે ત્રિકોણ, કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતા વધારે છે. તમે ત્રિકોણ લ્યો, એમાં કોઈ પણ બે બાજુનું માપ લ્યો, અને એ બે બાજુનો માપનો સરવાળો કરશો તો એ શું થશે, તો કે જે ત્રીજી બાજુનું માપ છે એના કરતા શું આવશે, વધારે હોય છે. તો આપણે આના ઉપરથી સ્વાધ્યાય 5.1 જોશું. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 1, માત્ર નિરીક્ષણ કરી રેખાખંડની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? આપણે ત્રણ રીત જોઈ હતી, અવલોકન દ્વારા સરખામણી, ટ્રેસિંગ દ્વારા સરખામણી, અને ત્રીજું માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. તો નિરીક્ષણ એટલે શું થયું, તો કે અવલોકનથી, અવલોકનથી આપણે રેખાખંડની સરખામણી કરશું તો આપણને શું ગેરલાભ થાય છે, તો કે માત્ર નિરીક્ષણ કરીને બે રેખાખંડની લંબાઈનું માપ અનુમાન કરવું કેટલીક વાર ખોટું પણ પડે. આપણે નિરીક્ષણ કરીએ એટલે કે બે રેખાખંડ આપણે લઈએ બરાબર, તો બે રેખાખંડની આપણે લંબાઈનું અનુમાન કરવું હોય તો આપણે જોઈએ ખાલી બે રેખાખંડ, એના ઉપરથી આપણે ખાલી કહી શકીએ કે આ આવડો છે ને આવડો છે, પણ આપણને એનું ચોક્કસ માપ આપણે કહી શકતા નથી. બે રેખાખંડોની લંબાઈ સરખી લાગે છે, પરંતુ ખરેખર બે રેખાખંડોની લંબાઈ સરખી હોતી નથી. દર વખતે આપણે જે બે રેખાખંડોની સરખામણી કરતા હોય, બે રેખાખંડ છે આપણે જોઈએ લાગતા હોય સરખા, પણ એ એનું માપ છે એ એક સરખું હોતું નથી, થોડુંક એ ફેરફાર હોય તો એ રેખાખંડ બેના માપ કેવા થઈ જાય, જુદા જુદા થઈ જાય. પણ એ આપણે અવલોકન ઉપરથી કહી ન શકીએ કે આનું માપ વધારે છે કે આનું માપ ઓછું છે. ખાલી આપણે એટલું કહી શકીએ કે એને આ બે સરખા લાગે, પણ સરખા ઘણી વખત હોતા પણ નથી. એટલે એનો એક ગેરફાયદો છે કે આપણને એની લંબાઈ સરખી લાગતી હોય છે, પરંતુ બે રેખાખંડોની લંબાઈ સરખી હોતી નથી. દાખલા નંબર 2, રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? માપપટ્ટી અને દ્વિભાજક એ બે જ છે કે જેનાથી આપણને ચોક્કસ માપ આપણે રેખાખંડની લંબાઈ મેળવી શકીએ છીએ, પણ એમાંય માપપટ્ટી કરતાં દ્વિભાજક છે એ વધારે ઉપયોગી છે. શા માટે? તો કે માપપટ્ટી વડે રેખાખંડની લંબાઈ માપતા કેટલીક વાર પૂરેપૂરું સાચું માપ મેળવી શકાતું નથી. શું કામ નથી મેળવી શકાતું? તો કે માપપટ્ટી પરના આકાર, એટલે કે આપણે માપપટ્ટી ફૂલ સ્કેલ હોય એની ઉપર જે આકાર હોય છે, યાકા પછી માપપટ્ટીની જાડાઈ, અને આપણા માપનની રીતથી યોગ્ય માપ મેળવી શકાતું નથી. એટલે કે એનાથી શું થાય છે કે આપણે ઘણી વખત માપતા હોય તો એમાં હાથ હલી જાય, અથવા સરખું આપણે માપ્યું ન હોય, તો એનાથી શું થાય છે, આપણને માપપટ્ટીથી રેખાખંડની સરખી લંબાઈ છે એ મળી શકતી નથી. તેથી રેખાખંડનું સાચું માપન કરવા માટે દ્વિભાજકનો ઉપયોગ કરવો જોઈએ. દ્વિભાજકનો ઉપયોગ કરો છો તો શું થાય છે એનાથી? તો કે દ્વિભાજક વડે રેખાખંડનું ચોક્કસ માપ મળે છે. શું કામ એને? કઈ રીતે? તો કે દ્વિભાજકના અણીવાળા ભાગને, પરિકર છે એમાં જે અણીવાળો ભાગ છે એને રેખાખંડ ઉપર મૂકવામાં આવે તો તે રેખાખંડનું ચોક્કસ માપ મળી જાય છે. એને વ્યવસ્થિત તમે રેખાખંડ ઉપર મૂકો બરાબર, અને એક બીજો પેન્સિલવાળો ભાગ છે એ બીજી બાજુ મૂકો, તો એનાથી તમે પછી એ જ માપને ફૂટ સ્કેલમાં તમે માપી લ્યો તો શું થાય છે, તો કે તમને એનાથી ચોક્કસ માપ મળી જાય છે. એટલે આપણે માપપટ્ટી અને દ્વિભાજક બેથી ચોક્કસ માપ મળી જાય છે, પણ ઘણી વખત માપપટ્ટીમાં આ એના આકાઓ હોય, અથવા માપપટ્ટીની જાડાઈ, અને આપણે જે માપ કરતા હોય એની રીત ખોટી હોય, તો એનાથી શું થાય છે, આપણને રેખાખંડની સાચી લંબાઈ મળતી નથી. એટલે વધારે કોનો ઉપયોગ કરવો જોઈએ રેખાખંડનું માપન કરવામાં? દ્વિભાજકનો ઉપયોગ કરવો જોઈએ.
દાખલા નંબર 3, કોઈ રેખાખંડ દોરી તેને રેખાખંડ એ બી કહો. આપણે એક રેખાખંડ દોર્યું એને નામ આપ્યું એ બી. કોઈ બિંદુ સી ને એ અને બી ની વચ્ચે રેખાખંડ પર દર્શાવો. એ બી ઉપર આપણે બિંદુ સી દર્શાવ્યું. હવે કીધું છે રેખાખંડ એ બી, પછી રેખાખંડ બી સી અને રેખાખંડ એ સી ની લંબાઈ માપો. શું એ બી બરાબર, એટલે કે આખો મોટો રેખાખંડ છે એના બરાબર એ સી વત્તા સી બી, એટલે કે આ બે રેખાખંડનો સરવાળો કરીએ આપણે તો આપણને એક આખો મોટો રેખાખંડ એ બી મળે છે. એ આપણે સાબિત કરવાનું છે. નોંધ, એ બી અને સી રેખા પરના એવા બિંદુઓ હોય કે જેથી એ સી વત્તા સી બી કરીએ બરાબર, તો ચોક્કસ રીતે આપણે કહી શકીએ કે બિંદુ સી છે એ એ અને બી ની વચ્ચે હશે. એ આપણે જોવાનું. તો પહેલા વહેલા આપણે એ અને બી આપણે કઈ રીતે કહી શકીએ કે આ એ સી વત્તા બી સી બરાબર આપણને આખો રેખાખંડ મળે છે. તો આપણે પહેલા વહેલા લીધું આ એ અને બી રેખાખંડ લીધો. આપણે માનીએ કે એ 5 સેમીના આપણે વ્યવસ્થિત તમારે ફૂટપટ્ટીથી દોરવાનો છે કે આવી રીતના, અથવા તમે દ્વિભાજકનો ઉપયોગ કરી શકો. તમારી પાસે દ્વિભાજક હોય બરાબર, તો એનાથી તમારે 5 સેમીનો શું કરવાનું, તો કે આખું એનાથી તમારે એક રેખાખંડ દોરવાનો. પછી તો કે એમાં આપણે એ સી રાખીએ, એ સી વચ્ચેનું અંતર રાખીએ આપણે 3 સેમી બરાબર. અને હવે આ 3 સેમી છે બરાબર, અને આ બે વચ્ચે અંતર છે 2 સેમી બરાબર. તો આપણે પહેલા એ લખી નાખીએ કે રેખાખંડ એ બી એ 5 સેમી છે બરાબર, અથવા તો 5 સેમીનો આપણે રેખાખંડ એ બી છે એ દોર્યો. એના ઉપર શું લીધું, તો કે તેના પર બિંદુ સી દર્શાવ્યું. હવે આપણે ત્રણેયના માપ લખીએ કે આ એ સી છે, એ સી નું માપ શું છે, તો કે રેખાખંડ એ સી બરાબર 3 સેમી. પછી તો કે રેખાખંડ બી સી બરાબર 2 સેમી. અને હવે આખો રેખાખંડ છે એ બી કેટલાનો લીધો, તો આપણે 5 સેમીનો, એટલે કે રેખાખંડ એ બી બરાબર 5 સેમી. હવે આપણે સાબિત કરવાનું શું, તો કે એ બી બરાબર એ સી વત્તા સી બી થાય છે કે નહીં. તો આપણે સરવાળો કરીએ, એ સી વત્તા સી બી બરાબર, હવે એ સી નું માપ શું છે 3 સેમી વત્તા, હવે સી બી એટલે કે બી સી નું માપ તો કે 2 સેમી, તો કેટલા આવ્યા 5 સેમી. હવે 5 સેમી છે એ કોનું માપ છે, તો કે એ બી નું બરાબર. હવે 5 સેમી એ બી નું માપ છે, તો આના ઉપરથી સાબિત થઈ ગયું, તો કે હા. તો આપણે કહી શકીએ કે એ બી બરાબર એ સી વત્તા સી બી થાય છે. તેથી રેખાખંડ એ બી પર બિંદુ સી વચ્ચે હશે. દાખલા નંબર 4, રેખા પર 3 બિંદુઓ એ બી અને સી છે. હવે આપણને ત્રણેયના માપ આપ્યા છે, 3 બિંદુ આપ્યા છે, પણ એ 2 બિંદુ છે એના ઉપરથી આપણે રેખાખંડના માપ આપ્યા છે કે એ બી બરાબર 5 સેમી, બી સી બરાબર 3 સેમી અને એ સી બરાબર 8 સેમી હોય તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે. તો પહેલાં આપણે જોઈએ એ બી બરાબર શું કીધું, 5 સેમી. તો આપણે એ બી છે એ 5 સેમી જેટલું તમારે શેનાથી દોરવાનું છે, સ્કેલ અથવા તો દ્વિભાજકથી, કે આપણે દોરી શકીએ કે 5 સેમીનું બરાબર. તો આવી રીતના અહીંયા આપણે સ્કેલ રાખી અને કેટલો દોરવાનું છે એ બી બરાબર 5 સેમીનું બરાબર. હવે એ બી બરાબર આપણે 5 સેમી મળી ગયા. પછી શું કીધું છે, બી સી બરાબર 3 સેમી, તો બી સી આપણે દોરીએ, એટલે કે બી છે ત્યાંથી આપણે દોરીએ સી સીધું કેટલું, તો કે 3 સેમી. એ બી નું માપ આપણે લખી નાખીએ 5 સેમી, અને આ બી સી નું માપ કેટલું આવ્યું, તો કે 3 સેમી. હવે તો કે આખું પછી કીધું છે એ બી 5 સેમી, બી સી 3 સેમી, તો એ સી કેટલું છે 8 સેમી, એટલે કે આ આખું અહીંથી લઈ અને આ એ સી સુધીનું આખું કેટલું છે 8 સેમી. તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે, તો તમે જોઈ શકો છો કેની વચ્ચે કયું બિંદુ છે, તો કે બિંદુ એ અને સી ની વચ્ચે બિંદુ બી આવેલું છે. એ કઈ રીતે સાબિત થાય, તો આની જેમ જ આપણે કહી શકીએ કે એ બી વત્તા બી સી બરાબર જો એ સી થતું હોય તો આપણે કહી શકીએ કે એ સી ની વચ્ચે બિંદુ બી આવેલું છે. તો અહીંયા લખીએ આપણે એ બી
વત્તા બી સી બરાબર. તો એ બી નું માપ આપણે આપ્યું છે, કેટલું છે? એ બી નું માપ 5 સેમી. વત્તા બી સી, બી સી નું માપ કેટલું છે? 3 સેમી. તો એ 5 વત્તા 3 એટલે શું આવ્યા? 8 સેમી. તો 8 સેમી કોનું માપ છે? એ સી નું માપ છે, બરાબર. તો આપણે કહી શકીએ કે એ સી બરાબર એ બી વત્તા બી સી થાય છે, બરાબર. તેથી તો કે તેથી રેખાખંડ એ સી પર બિંદુ બી વચ્ચે આવેલું છે. દાખલા નંબર 5, ચકાસો કે બિંદુ ડી એ રેખાખંડ એ અને જી નું મધ્ય બિંદુ છે. તો પહેલા આપણે જોઈએ કે અધાય વચ્ચેનું અંતર. તો પહેલા આપણે એ થી ડી વચ્ચે જોશું, પછી ડી થી જી વચ્ચે જોશું. જો એ બે નું સરખું થાય, એ બે નો સરવાળો કરીએ અને એ જી જેટલું મળી જતું હોય તો શું થશે? બિંદુ ડી છે એનું મધ્ય બિંદુ છે. તો પહેલા આપણે જોઈએ એ થી ડી વચ્ચેનું અંતર શું થશે? તો કે એ થી બી, બી થી સી અને સી થી ડી, કે એ બી વત્તા બી સી વત્તા સી ડી, એટલે એ શું થયું? બે બધા વચ્ચે અંતર કેટલું છે? 1-1 સેમીનું છે. જો અહીંથી 0 થી 1, 1 થી 2, 2 થી 3, એટલે બધા વચ્ચે 1-1 સેમીનું જ અંતર છે. એટલે 1 વત્તા 1 વત્તા 1 એટલે કેટલા આવ્યા? 3, બરાબર. 3 એકમ. આપણને એમાં ક્યાંય કીધું નથી કે કેમાં છે, એટલે 3 એકમ. પછી હવે એ થી ડી નું જોયું, હવે આપણે જોઈએ ડી થી જી વચ્ચેનું અંતર. તો શું આવશે? તો કે ડી થી ઈ, ઈ થી એફ અને એફ થી જી. તો ડી થી ઈ બે વચ્ચે કેટલું અંતર છે? 1 એકમ. પછી 5, 5, 6 આવ્યા, એ બે વચ્ચે કેટલું થયું? 1 એકમ. અને અહીંયા બે વચ્ચે શું થયું? 1, એટલે 1, 2 ને 3. તો આમાં શું આવ્યા? 3 એકમ. હવે તો કે આપણે એ થી ડી મેળવું ને ડી થી જી, હવે આખું જોઈએ એ થી જી વચ્ચેનું અંતર. તો એ થી જી વચ્ચેનું અંતર આપણે ગોતવું હોય તો એ જી બરાબર આપણે કહી શકીએ શું? તો કે એ ડી, એ થી ડી વચ્ચેનું અંતર ને ડી થી જી વચ્ચેનું અંતર બેનો સરવાળો કરી શકીએ કે અહીંયા 3 એકમ વત્તા 3 એકમ એટલે શું થયું? 6 એકમ થશે. એટલે અહીં લખી શકીએ એ જી બરાબર એ ડી વત્તા ડી જી. એ ડી શું છે? તો કે 3 એકમ. અને ડી જી એ શું છે? 3 એકમ. તો કેટલા એકમ આવ્યા? 6 એકમ, બરાબર. એટલે એ જી બરાબર આપણને શું મળ્યું? 6 એકમ. તો એ થઈ ગયું તો કે આ બે વચ્ચે 3 નું અંતર, આ બે વચ્ચે 3 નું અંતર, એના બરાબર 6 એકમ. એટલે તો કે એ જી મળ્યું. તો આપણે કહી શકીએ કે એ જી નું મધ્ય બિંદુ એ બિંદુ ડી છે. દાખલા નંબર 6, બી એ એ સી નું મધ્ય બિંદુ છે. તો પહેલા આપણે શું દોરીએ? તો કે એ સી બરાબર. હવે એ બે વચ્ચેનું અંતર, એ બે ની વચ્ચેનું મધ્ય બિંદુ શું છે? તો કે બિંદુ બી. પછી છે સી એ બી અને ડી નું મધ્ય બિંદુ છે. તો અહીંયા સી છે બરાબર, તો બી અને ડી દોરીએ તો એની વચ્ચે કયું આવ્યું? બિંદુ સી. તો કે બી અને ડી નું મધ્ય બિંદુ કયું થયું? તો કે બિંદુ સી છે. તો એ બી સી અને ડી એક જ રેખા પર છે આપણે કહી શકીએ. તો હા, જો આ તમે જોવો છો એ બી સી ને ડી જ્યારે એક જ રેખા ઉપર આવ્યા તો એ બી બરાબર સી ડી શા માટે કહી શકાય? તો આપણે પહેલાં લખીએ શું આપણે કીધું છે એમ જ કે બી એ રેખાખંડ એ સી નું મધ્ય બિંદુ છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ મધ્ય બિંદુ ક્યારે થાય? તો કે આ એ બી બરાબર બી સી હોય ત્યારે જ, એટલે કે એ બી બરાબર બી સી. તો આને આપણે નંબર 1 આપીએ. પછી તો બીજું શું કીધું છે? તો કે સી છે એ બી અને ડી ની વચ્ચે મધ્ય બિંદુ છે, એટલે કે સી એ રેખાખંડ બી ડી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ થયું એટલે શું થયું? તો કે બી સી બરાબર સી ડી. આને આપણે નંબર આપીએ 2. તો પરિણામ 1 અને 2 પરથી
આપણે કહી શકીએ જો એ બી બરાબર બી સી છે ને બી સી બરાબર સી ડી છે, તો આ બી સી અને એ બી બરાબર આપણે બી સી લખ્યું બરાબર, તો બી સી બરાબર શું થાય છે સી ડી થાય, તો હા તો આપણે બી સી ની બદલે શું લખીએ તો કે સી ડી. તો આપણને સાબિત એ જ કરવાનું કીધું છે કે એ બી બરાબર સી ડી શા માટે કહી શકીએ, તો આપણે કહી શકીએ કે અહીંયા બી સી છે તો બી સી બરાબર સી ડી એ થાય, એટલે એ બી બરાબર શું થાય છે સી ડી એમ સાબિત થાય છે. દાખલા નંબર 7, 5 ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપો, દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે જ હોય. તમારે આવી રીતના શું કરવાનું છે, અહીંયા હું તમને એક ત્રિકોણનું શીખવાડું છું, તમારે હજી બીજા 4 ત્રિકોણ દોરી એવી રીતના માપ લખવાનું અને સાબિત કરવાનું કે તમારે બે બાજુના માપનો સરવાળો કરો તો એ ત્રીજી બાજુના માપ કરતાં શું આવે વધારે હોય. તો અહીંયા આપણે શું કર્યું તો કે કયો ત્રિકોણ દોર્યો, તો કે ત્રિકોણ એ બી સી દોર્યો બરાબર. હવે એમાં માપ લખીએ કે એ બી બરાબર શું આવ્યું, એ બી બરાબર 3 સેમી લીધા, બી સી બરાબર 2 સેમી ને એ સી બરાબર 4 સેમી. તો હવે આપણે સાબિત કરવાનું છે કે કોઈ પણ બે બાજુ લ્યો એનો સરવાળો કરો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે આવે. તો પેલું વહેલું કયું લઈએ આપણે બે બાજુ, તો કે એ બી વત્તા બી સી, એ બીનું માપ શું છે 3 સેમી વત્તા પ્લસ બી સી બરાબર તો કે 2 સેમી. તો શું આવ્યું 3 સેમી વત્તા 2 સેમી એટલે કે 5 સેમી. તો ત્રીજી બાજુ કઈ છે એ સી, એનું માપ શું છે 4 સેમી, તો 4 સેમી કરતાં 5 સેમી કેવા થયા વધારે. તો આપણે કહી શકીએ કે ત્રીજી બાજુ એ સી એ બરાબર શું છે 4 સેમી છે. તો શું થયું તો કે એ ત્રીજી બાજુ એ સી બરાબર 4 સેમી છે, તો આપણે એ બી વત્તા બી સી એનું માપ શું આવ્યું એ સી કરતાં વધારે આવ્યું. હવે આપણે એક જોયું એ બી અને બી સી લીધું, હવે આપણે બી સી અને એ સી લઈએ, તો બી સી વત્તા એ સી બરાબર, તો બી સી નું માપ 2 સેમી પ્લસ એ સી, એ સી નું માપ શું આવ્યું 4 સેમી, તો 4 વત્તા 2 એટલે 6 સેમી. તો ત્રીજી બાજુ કઈ છે આમાં, તો કે એ બી, તો ત્રીજી બાજુ એ બી બરાબર શું છે 3 સેમી છે. હવે એના કરતાં શું આવ્યું આ 6 સેમી વધારે આવ્યું, એટલે આપણે કહી શકીએ કે બી સી પ્લસ એ સી એના કરતાં એ બે નો સરવાળો છે એ એ બી કરતાં શું છે વધારે છે. હવે ત્રીજું જોઈએ, એ બી લઈએ અને એ સી લઈએ, તો એ બી વત્તા એ સી, એ બીનું માપ શું છે 3 સેમી પ્લસ એ સી, એ સીનું માપ 4 સેમી, તો કે 4 ને 3 7 સેમી. ત્રીજી બાજુ કઈ થઈ આમાં, તો કે ત્રીજી બાજુ તો કે બી સી બરાબર શું છે તો કે 2 સેમી છે, ત્રીજી બાજુ 2 સેમી છે, એના કરતાં શું થયું આ 7 સેમી વધારે થયું, એટલે આપણે એ લખી શકીએ કે એ બી પ્લસ એ સી એના કરતાં શું છે બી સીનું માપ વધારે છે, અરે બી સીનું માપ ઓછું છે. તો આના ઉપરથી સાબિત થાય શું, તો કે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે છે સાબિત થાય છે. તમારે હજી આવી રીતના અહીંયા શું કીધું છે 5 ત્રિકોણ લેવાને કીધા, મેં તમને એક ત્રિકોણથી શીખવાડ્યું, આવી રીતના તમારે હજી 4 ત્રિકોણ દોરી અને કરવાનું છે બરાબર હોમવર્કમાં. અને અહીંયા સ્વાધ્યાય 5.1 પણ પૂરું.